आज दिल्ली लवास से बिपिन रावत नो पार्थिव देह सीडीएस जनरल बिपिन रावत ने शुक्रवार अंतिम संस्कार करवामां आवनार छे। शुक्रवार सवारे 11 बपोरना 2 वाग्या सुधी अंतिम दर्शन माटे राखवामां आवशे। कामराज मार्ग थी ब्रॉड स्क्वेर स्मशान सुधीनी आ अंतिम यात्रा रहेशे। उत्तराखंड में 3 दिवस नो राजकीय शोक जाहिर करवामां आव्यो छे। तो आपने जणावी दईए कि स्वर्गवासी बिपिन रावत नो जन्म उत्तराखंड ना पौड़ी गढ़वाल में थयो हतो। तेमनो परिवार पेढ़ीओ थी देश नी सेना में પોતાની સેવા આપતો રહ્યો છે। તેમના પિતા લક્ષ્મણસિંહ પણ લેફ્ટનન્ટ જનરલ રહી ચૂક્યા છે। દુર્ઘટના બાદ સંબંધીઓ અને પરિવારજનો ઉપરાંત નજીકના લોકો સીડીએસના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે। સૌથી પહેલા રક્ષા મંત્રી રાજનાથસિંહે બિપિન રાવતના પરિવાર સાથે મુલાકાત કરી, જે બાદ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તીરથસિંહ રાવત પણ પહોંચ્યા હતા। બીજી તરફ પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સાંજે મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની સુરક્ષા સંબંધી સમિતિ બેઠકમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પ્રધાનમંત્રી આવાસ લોકકલ્યાણ માર્ગ પર થયેલી આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીની સાથે રાષ્ટ્ર સલાહકાર અજિત ડોભાલ, રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક બાદ પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ વચ્ચે અલગથી લાંબી મુલાકાત પણ ચાલી હતી। અસલી હીરો બિપિન રાવત લેફ્ટનન્ટની સીડીએસ સુધીની સફર છે, તેની કેટલીક વાતો છે તે પણ અમે આપને જણાવીએ। સર્જિકલ સ્ટ્રાઇકમાં ખૂબ જ મહત્વની ભૂમિકામાં રહ્યા બિપિન રાવત। એનડીએ આઈએમએમમાંથી પાસ આઉટ થયેલા છે। પીઓકેની સર્જિકલ સ્ટ્રાઇકમાં તેઓએ આગેવાની કરી હતી। પિતા પણ હતા આર્મી ઓફિસર। દેશના અસલી હીરો બિપિન રાવત વિશેની કેટલીક મોટી વાતો। ગોરખા રાઇફલ્સમાં લેફ્ટનન્ટ તરીકે પહેલું પોસ્ટિંગ બિપિન રાવતને મળ્યું હતું। પિતાની યુનિટમાં જ પહેલું પોસ્ટિંગ મળ્યું હતું। અનેક વીરતા અને વિશિષ્ટ સેવા માટે પણ તેઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા। સ્વોર્ડ ઓફ ઓનરનું પણ સન્માન મળી ચૂક્યું છે બિપિન રાવતને। બિપિન રાવતે શહીદી વહોરી અને ત્યારબાદ સૌ કોઈએ એક રતન ગુમાવ્યો છે। ઉત્તરાખંડમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કરાયો। એ બડા સુરક્ષિત હેલિકોપ્ટર હૈ, દુનિયા કે 60 દેશો મેં કામ કર રહે, બેટલ પ્રૂફ હૈ, બેટલ ટેસ્ટેડ હૈ। ઓર જહાં તક વાયુ સેના કા તલુક હૈ, પિછલે 25 સે 30 સાલ સે ઇસકે કઈ વેરિયન્ટ્સ કો ઉડાયા જા રહા હૈ। ઓર યે જો B-17 V5 થા, યે લેટેસ્ટ વર્ઝન હૈ, હર પ્રકાર કી ટેકનોલોજી સે લેસ થા। ઓર VIP કે હેલિકોપ્ટર કો જો ઉડાન કરતે હૈ, વો પાયલટ્સ ભી બહોત હી હાઈલી ક્વાલિફાઈડ હોતે હૈ। આમ તોર પે ઉનકી રેટિંગ હોતી હૈ A-Masterwin। A-Masterwin કા મતલબ જહાં તક ઉનકી થિયરેટિકલ નોલેજ હૈ, બહોત હી ઉચ્ચ દરજે કી હૈ। ઓર જહાં તક ઉનકી ફ્લાઇંગ કેપેબિલિટી હૈ, ઇન્સ્ટ્રુમેન્ટ ફ્લાઇંગ બેડ વેધર મેં, ઉસકે લિયે ખાસ તોર પે માહિર હૈ। સાથ હી સાથ ઉનકો લિખિત રૂપ મેં એર એક્ઝામિનિંગ બોર્ડ ક્લિયર કરતા હૈ કે વો VIP ઓર VIP મૂવમેન્ટ કે લિયે કાબિલ હૈ। એસે મેં હેલિકોપ્ટર મેં કોઈ ખરાબી નહીં થી। દૂસરા, મેં ખુદ પાયલટ રહ ચુકા હું 10 સાલ સે, મેં એસે ઇલાકો મેં ઉડાન કી હૈ। ઓર જિસ ઇલાકે મેં યે હાદસા હુઆ હૈ, ઉસ ઇલાકે મેં મેં ખુદ 1971 મેં ફંસા થા, જબકિ મેરી ફ્લાઇટ ઇસ્ટર્ન ઇન્ડિયા સે લડાઈ જીતને કા મેં જૈસલમેર મૂવ કર રહી થી। એકદમ સે મૌસમ ખરાબ હો જાતા હૈ વેસ્ટર્ન ઘાટ્સ કે અંદર, જિસમે વિઝિબિલિટી 5 મીટર સે ભી કમ રહે જાતી હૈ। આપકો દૂસરા હેલિકોપ્ટર જો સાથ વાલા વો ભી નજર નહીં આતા, બીકન કે બાવજૂદ ભી એન્ટી કોલિઝન બીકન, ના પહાડી નજર આતી હૈ, ના પેડ નજર આતે હૈ। ઓર હમ જો ફ્લાઇંગ કરતે હૈ હેલિકોપ્ટર વાલે, વો વિઝ્યુઅલ કોન્ટેક્ટ કરતે હૈ, ગ્રાઉન્ડ કે સાથ કોન્ટેક્ટ હોના ચાહિયે। આમ તોર પે જો ક્લિયર વેધર હો તો હમ 2000 મીટર ઉપર, 2000 ફૂટ ઉપર કે ઉડાન કરતે હૈ, પાસ કે સે ઉપર સે યા પહાડી પહાડી પહાડો સે ઉપર સે। લેકિન અગર મૌસમ ખરાબ હો જાય તો યુ હેવ ટુ ગેટ ડાઉન ટુ મેન્ટેન વિઝ્યુઅલ કોન્ટેક્ટ। કહા જા રહા હૈ કે તકરીબન 33 મિનિટ્સ ઉસ ઇલાકે કે અંદર થા હેલિકોપ્ટર, યાની દૂસરે લફ્સો મેં વો બેડ વેધર મેં ઇન્વોલ્વ હો ગયા થા। પૂરી કોશિશ કર રહા થા કિસી ના કિસી તરીકે સે કોઈ જગા ઢૂંઢે જહાં પે વો હેલિકોપ્ટર કો હાદસે સે પહેલે ઉતાર લે,
ताकि वो अपने आप को, हेलीकॉप्टर को और तमाम पैसेंजर्स को बचा सके। लेकिन पहाड़ों के अंदर ऊंची नीची ऐसे ज़मीन होती है, जंगल जंगल थे, डीप रवीन्स थी, कोई जगह ही नहीं मिली उसको हेलीकॉप्टर उतारने के लिए। ऐसे में वो एक पेड़ से टकराया और क्रैश हुआ। दूसरा कारण हो सकता है कि उसी समय कोई तकनीकी डिफेक्ट भी आ गया हो। दो इंजन है, अगर एक इंजन भी बुझ जाता है या ख़राब हो जाता है तो तभी भी हेलीकॉप्टर सेफ है उड़ान करने के लिए। अगर टेल रोटर फेल हो जाए तो कोई ताकत दुनिया की सिवाय भगवान के नहीं बचा सकता। तीसरा जो है पायलट एरर। मुझे नहीं लगता ये पायलट एरर है, क्योंकि जैसे मैंने पहले कहा है, उच्च दर्जे के पायलट को चुना जाता है। ये देश के लिए बहुत ही ज़बरदस्त झटका है। बिपिन रावत बहुत बड़े पैमाने पर फोर्स की मॉडर्नाइजेशन में जुड़े हुए थे, फोर्स की इंटीग्रेशन एंड जॉइंटनेस को प्रमोट करने में लगे हुए थे। सारे ही इलाके से, चाहे वो पाकिस्तान के खिलाफ हो या चाइना के खिलाफ है, उससे वाकिफ थे। बार बार पाकिस्तान और चाइना को वॉर्न करते थे कि अगर किसी प्रकार से हिंदुस्तान को ललकारा तो हिंदुस्तान मुंह तोड़ जवाब देने के लिए तैयार है। ऐसे में अगर खुशी की लहर हो गई होगी पाकिस्तान के अंदर, चीन के अंदर और ख़ास करके आतंकवादी आंखों के अंदर, जिन जो बिपिन रावत के रडार पर थे। तो आपे સાંભળ્યું કે આ સમગ્ર ઘટના બનવા પાછળના કેટલાક મહત્વપૂર્ણ કારણો છે। પોતે પાયલટ રહી ચૂકેલા જે અધિકારી છે તેમણે કહ્યું છે કે આ જે સમગ્ર ઘટના બની, દુર્ઘટના થઈ, તે માટે ન પાયલટ જવાબદાર હોય છે કે ન હેલિકોપ્ટર, પરંતુ ક્યારેક ખરાબ હવામાન અને તેના કારણે થયેલી આ દુર્ઘટના, ક્રેશ થયું તે સમયે અચાનકથી જ તેને લેન્ડ કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ અને તેને લેન્ડ કરતા સમયે એવી પ્રોપર કોઈ જગ્યા ન મળતા હેલિકોપ્ટર ક્રેશ થાય છે। આવી ઘટનાઓ જ્યારે બને છે તેની માટે કેટલાક કારણો હોય છે, કારણભૂત દર્શાવવામાં આવતો હોય છે, પરંતુ આજે ગઈકાલે બનેલી દુર્ઘટના છે જેમાં આપણે સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને 13 જાબાઝ જે તમામ અધિકારીઓને ગુમાવ્યા છે તેના માટે આ હેલિકોપ્ટરની દુર્ઘટના જેને લઈને રિયલ હીરો બિપિન રાવત માટે ઘણી બધી બાબતોને લઈને આજે વાત થઈ રહી છે। પરંતુ વાત સાથે એ પણ એક મહત્વપૂર્ણ છે કે તેમ જે રીતે દુશ્મનોને સીધો જવાબ આપવા માટે, તેમના નિર્ણયો માટે તેઓ ખૂબ જ અત્યાર સુધી જાણીતા રહ્યા, હંમેશા થરથર ધ્રુજે દુશ્મનો તેમની વાતોથી, તેમને હંમેશા દુશ્મનોને ચેતવણી આપી દીધી છે, જો કોઈ પણ એવી હલચલ થઈ તો ભારતીય સેના હુમલો કરતા નહીં ખચકાય। ઇન્ડિયન એરફોર્સ સીડીએસ બિપિન જનરલ રાવતના મોતની જ્યારે પુષ્ટિ કરી દીધી, જાણે કે દેશભરમાંથી શોકનો માહોલ સાથે જ સૌથી પહેલા તો વાત એ આવે છે કે દેશ માટે આ કેટલી મોટી ક્ષતિ છે। જનરલ બિપિન રાવત જે ભારત દેશની ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું જે સુકાન સંભાળી રહ્યા હતા અને અચાનક આ દુર્ઘટના બની અને એ દુર્ઘટનાને લીધે આપણે ભારતના જાબાઝ સિપાઈ, જેમણે કે ઇન્ડિયન આર્મીના સૌથી વધુમાં વધુ મેડલ્સો પ્રાપ્ત કરનાર કોઈ અગર આર્મી ઓફિસર હોય તો એ જનરલ બિપિન લક્ષ્મણસિંહ રાવત હતા। એમણે ભારતીય સેનાની અંદર પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા યુદ્ધ સેના મેડલ, વિશિષ્ટ સેના મેડલ, સેના મેડલ અને એડી કેમ્પ, કદાચ આટલા એક સાથે હાઈલી ડેકોરેટેડ ઓફિસર ઇન્ડિયન આર્મીમાં બહુ જૂજ જોવા મળશે। અને એમની જે શહાદત છે એ ખરેખર ભારત માટે
वर्षो सुधी आपने याद अपावशे। कारण एमणे पोताना 3 वर्षना चीफ ऑफ आर्मी स्टाफना कार्यकाल दरमियान पण जे अद्भुत कार्य कर्युं छे, जे आ भारत देश हमेशा ने माटे एमने याद करशे। एमनी शुरुआत 16 मार्च 1998 में पोड़ी गढ़वाल खाते एमनो जन्म थाय छे। अने त्यारबाद तेओ 1978 में भारतीय सेना में ऑफिसर तरीके भर्ती थवामां आवे छे। अने जे ऑफिसर थया छे ए एज बटालियन नी अंदर, यानी कि 511 गोरखा राइफल नी अंदर, ज्यां तेमना फाधर ए बटालियन नी कमान संभाळी रह्या हता, एज बटालियन में एमनी निमणूक थाय छे। अने त्यारबाद पछी एमने जे एमना गाइडन्स मळ्युं छे आर्मी द्वारा, ते तमाम प्रकारना एमने एज बटालियन, जे बटालियन हता एज बटालियनना पोते कर्नल तरीके कमांडिंग ऑफिसर रही चूक्या। अने त्यारबाद नॉर्थ ईस्टनी अंदर अने जम्मू एंड कश्मीर, ज्यां सर्व दरेक जग्याए जे जग्याए एमणे पोतानुं कार्यक्षेत्र करेलू छे, खरेखर ए बहु अद्भुत छे। जम्मू एंड कश्मीरनी अंदर इन्सर्जन्सी होय के नॉर्थ ईस्टनी अंदर इन्सर्जन्सी होय, त्यां पण पोते सोपोरनी अंदर राष्ट्रीय राइफलमां બ્રિગેડર તરીકે કમાન્ડર તરીકેની ફરજ બજાવી, અને નોર્થ ઇસ્ટની અંદર પોતે જનરલ ઓફિસર કમાન્ડિંગ જીઓસી જીઓસીએનસી તરીકે 3 કોરની કમાન્ડ સંભાળી, અને ત્યારબાદ સધન કમાન્ડની અંદર પોતે જીઓસીએનસી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. અને ત્યારબાદ 1 સપ્ટેમ્બર 2016 એનો ચાર્જ સંભાળ્યા બાદ તેઓ ભારતના 37મા વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ બન્યા. અને ત્યારબાદ 31 ડિસેમ્બર 2016 એણે ભારતના ભારતીય સેના ચીફ ઓફ આર્મી સ્ટાફનું પદભાર ગ્રહણ કરે છે. એટલે કે એ 3 વર્ષનો કાર્યકાલ જે એમણે 31 ડિસેમ્બર 2016 માંડીને 31 ડિસેમ્બર 2019 સુધી બહુ જ સરસ રીતે કાર્ય કર્યું. એમાં નોર્થ ઇસ્ટની અંદર એનએસસીએન કેના ઉગ્રવાદીઓનો મ્યાનમારની અંદર ખાત્મો બોલાવવાનો હોય, કે પાકિસ્તાનની છાતી ઉપર જઈને એની ધરતી ઉપર જઈને સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હોય, તો એમના તમામ માર્ગદર્શનને કારણે આપણે એક પણ માણસની ક્ષતિ વગર આટલા મોટા ઓપરેશનને પાર પાડ્યા છે. અને પોતે હાઈ અલ્ટિટ્યૂડ ઓપરેશનના એક્સપર્ટ હતા. આ હાઈ અલ્ટિટ્યૂડ ઓપરેશનમાં તેઓએ 10 વર્ષ સુધી તે જમ્મુ એન્ડ કશ્મીર અને નોર્થ ઇસ્ટની અંદર કમાન્ડ કરેલી છે. તો અદ્ભુત એવા હાઈલી ડેકોરેટેડ ઓફિસર, જેણે ઇન્ડિયન આર્મી અને ફોરની અંદર તેઓ 7મી કોંગો મિશનની અંદર પણ કમાન્ડર તરીકેની જે ફરજ બજાવી છે એ અદ્ભુત સરાહનીય છે, અને હંમેશાના માટે લોકો એમને યાદ કરશે. અને ત્યારબાદ જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 15 ઓગસ્ટ 2019 અંદર જાહેરાત કરી કે કારગિલ યુદ્ધ પછી હવે જરૂરિયાત ઊભી થઈ છે સીડીએસ માટેની, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હોવા જોઈએ, જેથી કરીને આર્મી નેવી એરફોર્સ ત્રણેય સેનાનું તાલમેલ કરે. અને ત્યારબાદ પોતે 1 જાન્યુઆરી 2020 સીડીએસનો કાર્યભાર સંભાળી, અને એ ગઈકાલે એટલે કે 8 તારીખે 12 અને 20 જ્યારે ડીએસએસસી ડિફેન્સ સ્ટાફ સર્વિસીસ કોલેજની અંદર લેક્ચર દેવા માટે જવાના હતા, એ વખતે અચાનક કુદરતને મંજૂર નહીં હોય અને કુન્નૂર 10 કિલોમીટર પહેલાં જેનું હેલિકોપ્ટર ક્રેશ થઈ જાય છે, અને જેના કારણે એમની સાથે એમના પત્ની મધુલિકા અને સાથે બીજા આર્મીના જવાનો અને ઓફિસર્સની મોત થાય છે, શહીદ થાય છે. અને એની સાથે સાથે એમાંથી આપણા એક જાબાઝ બહાદુર ગ્રુપ કેપ્ટન વરુણસિંહ જે આબાદ બચી ગયા છે, અત્યારે તે ડીએસએસસી સ્ટાફ કોલેજ વેલિંગ્ટનની હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એ આબાદ બચી જાય, જેથી કરીને આ જે ક્રેશ થયો છે એમાંથી કંઈક તો આપણે મળી રહેશે બ્લેક બોક્સ દ્વારા. અને એમની શહાદતને ભારત દેશ હંમેશાને માટે યાદ કરશે, જેમણે જે કાર્ય ભારતીય સેના માટે, ભારતીય નૌસેના માટે અને ભારતીય વાયુસેના માટે જે કાર્ય કર્યું છે જે હંમેશાના માટે યાદગાર રહેશે. અને ખરેખર આપણે એક સૌથી મોટી
खोट पड़ी छे भारत ने माटे के आटला मोटा महान जनरल ने आपणे खोवा पड्या छे। बिल्कुल, अने आज मुद्दा ने लईने आपणे आगळ पण घणी बधी बाबतोने वात करीशुं। सीडीएस नी आपे जे वात करी छे कि कारगिल युद्ध बाद सीडीएस नी खास करीने पद आपवामां आव्युं, शा माटे देशने तेनी जरूर छे, हवे कोण बनशे नवा सीडीएस, केवी रीतनी आगामी दिवसोमां रहेशे रणनीति, ते तमाम मुद्दे करीशुं वात। हाल रोकाईशुं एक ब्रेक माटे।